69 માં મારું પહેલું પિક્ચર હતું. આજે કઈ સાલ છે? 2007. એટલે કેટલા વર્ષ થયા? 39. બરોબર, 39 કે 38 થયા? 38 વર્ષ થયા હશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ટોટલ 75 વર્ષ થયા. એ 75 વર્ષમાં અડધો અડધથી ઉપર કરોડિયા પરિવાર ફિલ્મ લાઈનમાં છે. અમને તો ક્યાંય નડ્યું નથી. ઓકે, ક્યાંય છાપામાં વાંચ્યું કાંઈ નથી. એ પોતપોતાના સ્વભાવ ઉપર છે, પોતપોતાની રીતની વાત છે, ખબર નહીં શા માટે. પણ આપણને હિરોઈન ખૂટે છે ખરી. હવે દાખલા તરીકે હું, ઠીક છે, હું કદાચ, પણ મારો દીકરો હીરો હોય તો એના માટે હિરોઈન ક્યાંથી લાવવી? મારા ને મહેશભાઈ જેવું છે. અમે જેમ બે ભાઈઓ છીએ એમ એ બે ભાઈઓ છે. મહેશભાઈ મ્યુઝિક ડિરેક્ટર, હું હીરો. હિતુ કનોડિયા હીરો અને સુરજ કનોડિયા મ્યુઝિક ડિરેક્ટર. ઓકે, મ્યુઝિકની સાઈડ બધી સુરજ કનોડિયા સંભાળે. એ પછી હિન્દી આલ્બમ બનાવે કે ગુજરાતી આલ્બમ બનાવે કે ગુજરાતી ચિત્રોમાં કે હિન્દી સિરિયલોમાં સંગીત આપે, પણ એ સંગીતકાર. ઓકે, એની એ લાઈન છે. ઓકે, હિતુ કનોડિયા મારા પેટ પર લાત મારે. અમે બે બાપ દીકરો બેઠા હોય ને કોઈ પ્રોડ્યુસરનો ફોન આવી જાય તો હું ફોન ઉપાડું, હેલો, હા કોણ, ક્યા, નરેશભાઈ, હિતુભાઈનું કામ હતું, હું હમણાં પિક્ચર બનાવું છું ને તો એમને હીરો લેવા હતા. એટલે ઓકે ઓકે, થેન્ક યુ, લે તારો ફોન છે. હે ચુડલી પહેરી લે મારા નામની, સુને રે મળાવું અને મોટી રે જણાવું, જરા ત્યારે ર તારા રે રા તા તા ગલી ગલી મંગાતા હતા. બિલકુલ બિલકુલ. હે મેરું મુળા ને મેરું ઉડાન જાય, મારે તે ટોડલે રે બેઠો યલો મોરલો, આ મોરલો ક્યાંથી આયો જી હો. ત્રીજું પિક્ચર આપણે આવ્યું જોગ સંજોગ, એની અંદર આપણે ડિસ્કો લઈ આવ્યા. પશકાકા હો મોજી લોકી મી આગર, હો મોજી લોકી મી આગર, હેરા ફેરી કરું માલની, જાણી તો છું સોદાગ, હે જાણી તો છું સોદાગ. જગજીત જી, ખાસ કરકે ઉર્દુ ઓર હિન્દી, યે તો એક લેંગ્વેજ એસી હૈ કે કહાં ઉર્દુ મેં ગઝલ કી મજા જો ઉર્દુ મેં આતી હૈ શાયદ ઓર કોઈ લેંગ્વેજ મેં નહીં આતી. નહીં, ગુજરાતી ભી ઇક્વલી ગુડ, ગુજરાતી મેં મજા આતી હૈ. ગુજરાતી કા રદીફ કાફિયા મીટર બકાયદા હિસાબ સે લિખી જાતી હૈ. ગુજરાતી ગઝલ ઇઝ વેરી વેરી ક્લોઝ ટુ ઉર્દુ. તો કહીં ના કહીં એસા લગતા હૈ આપકો કી જૈસે આજ આપને ભી બતાયા થા ઇસસે પહેલે જબ હમારી યે પ્રોગ્રામ ચાલુ હૈ ઉસસે પહેલે ભી આપને બતાયા થા કી પ્રમોશન નહીં હો રહા હૈ. હા, પ્રમોશન ક્યાં કે મીડિયા ભી વો ઇસ ચાલુ ચીજે દિખાતા હૈ, ચાલુ જો પોપ મ્યુઝિક ચલતા હૈ આજકલ, ડાન્સ હૈ, ઉપર ચડ્ડી પહેન કે ડાન્સ કર રહી હૈ લડકી હૈ, વૈસે આઈટમ દિખાતે હૈ. કોઈ ઢંગ કી આઈટમ તો, કોઈ ઢંગ કા મ્યુઝિક તો કોઈ બજાતા હૈ નહીં. કોઈ મીડિયા કિસી મીડિયા પે કિસી ભી મ્યુઝિક ચેનલ પે આપ દેખ લો, કોઈ ક્લાસિકલ કા કોઈ દિખાતા નહીં હૈ, ગઝલ કા કોઈ દિખાતા નહીં હૈ. એક ડીડી દૂરદર્શન, દૂરદર્શન પે કભી કભી હોતા હૈ, વો ભી રાત કો કભી દેખતા નહીં, વો ભી લોગ દેખતે નહીં. જો આપણે બૌદ્ધિક રીતે જીવનનો અર્થ સમજીએ
તો હર્ડલ્સ વગરનું કોઈ જીવન હોઈ શકે છે. એક ફિલોસોફરે એવું કહ્યું કે માનવ છે એ દેવ કરતા પણ વધારે આગળ છે, કારણ કે એની લાઈફમાં તકલીફો આવે છે, એને સંઘર્ષ કરવો પડે છે, એને એને મુશ્કેલીઓમાંથી બહાર આવવું પડે. ત્યારે દેવોને કોઈ વખત એવી મુશ્કેલી પડતી નથી, અધર દેન કે રાક્ષસો આવીને જ્યારે એમનું આખું કિંગડમ લઈ લેવાના ત્યારે ત્યારે પડે. એટલા માટે જે માનવ જીવન છે એની ખાસ વિશિષ્ટતા એ છે કે તકલીફો આવે, તકલીફો ઊભી થાય. ભૌતિક રીતે ક્યાંય શક્ય નથી આવી તકલીફો વગરનું કોઈ સરળ સીધું સાધું જીવન. અને સંઘર્ષ એ એ માણસની ખાસ આભૂષણ છે. ઘણા લોકો એવું જેમ કહે છે કે જેમ મોરને પીંછા હોય એમ પુરુષને સંઘર્ષ હોય. સંઘર્ષ વગરનો પુરુષ એ કોઈ રૂપાળો પુરુષ નથી. જે પુરુષ સંઘર્ષ કરે એ જ રૂપાળો પુરુષ છે. આપકે પાસે અગર એજ્યુકેશન હૈ આપ ઉસકો લોકો મેસેજ દેના ચાહતે હૈ મેરે મેરે ખ્યાલ સે મેને ક્યા કિયા હૈ લોકો બતાયા કે હેર કેર હોતી ક્યા હૈ ઓર હેર કેર શેમ્પૂ નહીં હૈ હેર કેર હૈ બાલો કો કે કિતની બારી વોશ કરના ચાહીએ બાલો મે ક્યા ક્યા લગાના ચાહીએ બાલો કે લિયે ક્યા ક્યા ખાના ચાહીએ તો જો મેરા મેસેજ થા વો સિમ્પલ થા કે બાલો કી કેર ક્યા હોતી હૈ મેને કભી કુછ બેચને કી કોશિશ નહીં કી હૈ હમે લોકો સોચતે ને કે પોપ્યુલર બનને કે લિયે આપકો કિસી બોલિવૂડ સ્ટાર કા હીરો બનના સ્ટાઇલિશ બનના જરૂરી હૈ યા પોલિટિશિયન કા આઈ થિંક મેં થોડા ડિફરન્ટ તરીકે સે ગયા મેને લોકો એજ્યુકેટ કરના શરૂ કિયા એઝ અ કોમન પર્સન ક્યા આપકો યુઝ કરના ચાહીએ ઓર ઓલ ધ હેડર્સ ઓફ કમ્યુનિટી ઉનકો મેને ટીચ કરના શરૂ કિયા બાલો કો કેસે કાટા જાતા હૈ આઈ થિંક ઉસ ચીઝ કે ઉસ ચીઝ કી વજહ સે નહીં 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 યે ટીચ કરને કા આપને બતાયા કહાં સે યે કન્સેપ્ટ આયા ક્યોંકિ જિસ તરહ સે આપને નઈ નઈ ફોર્મ્યુલાઝ આપને લોન્ચ કિયા આપને બતાયા કે બેઝિક યે ગલતી હૈ બસ ઇતના ખાલી ઇમ્પ્રૂવ કર દો બિલકુલ તુમ્હારા ક્યા બોલતે ઉસકો શાર્પ હો જાઓગે આપ બતાયા કે આપકો ઇસ તરીકે કી યે ટર્મ હમ લોગ યુઝ કર સકતે હૈ જો વો ભી કરતે હૈ લેકિન મોડર્ન તરીકે સે મેરે ખ્યાલ સે મેરી જો અપ્રોચ રહી હૈ ઇસ પ્રોફેશન કે લિયે વો રહા હૈ ગ્લેમર વો રહા હૈ ટેકનિકલ આઈ થિંક જો મિસ થા આઈ મીન મેરે ફાધર બી ને ભી બાલ કાટે હૈ મેરે દાદા ને ભી બાલ કાટે હૈ બટ વો ઉસકો એક્સપ્લેન નહીં કર પા રહે થે વો ક્યા કામ કર રહા હૈ મિસ્ટર પરિમલ નથવાની હૈ નાના હતા ત્યારે ખાસ કરીને કોલેજ ની અંદર હતા શું સપના જોયું હતું કલ્પના કરી હતી કે કોર્પોરેટ લેવલે આ એક બિગ નામ કોલેજ લેવલ ઉપર હું જ્યારે હતો ત્યારે મેં ખૂબ મોટા સપના જોયા હતા. મારે પોતે એક ઉદ્યોગપતિ બનવાના સપના જોયા હતા અને બોમ્બેની નરસિંહ મોહનજી કોલેજમાં હું હતો અને ત્યારે થોડું છોકરાઓ અમે જે તોફાન કર્યું અને મને કોલેજમાંથી મારે જવું પડ્યું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજી કોલેજમાં એડમિશન લેવું પડ્યું. ને એમાં એવું થયું હતું કે નરસિંહ મોહનજી કોલેજ અને મીઠીબાઈ કોલેજની વચ્ચે એક સહ્યાદ્રી રેસ્ટોરન્ટ હતી એટલે કે કેન્ટીન હતી કોલેજની. એમાં છોકરાઓને એટલે જીએસઓને સ્ટુડન્ટોને પૂછીને મેનુના ભાવ નક્કી થતા હતા અને અચાનક જ ભાવ વધારો થઈ ગયો મેંદુવડા ઇડલીનો ઢોસાનો સેન્ડવિચનો. એટલે અમે લોકો એ શેટ્ટી કરીને આ હોટલ જેની કેન્ટીન હતી એને અમે કીધું કે ભાઈ આ કેવી રીતે છે તો એમણે કીધું કે તો અમે મંજૂરી લઈ લેશું પણ અત્યારે આ ભાવ વધારો થઈ ગયો છે. એટલે અમે એમની સામે વિરોધ કર્યો. વિરોધ કરતાં કરતાં અમે 12 સૂત્રોચ્ચાર ને બધું કર્યું. એમાં અમુક લોકોએ કેન્ટીન ઉપર પથ્થર ફેંક્યા 2-4 વધારે નહીં. કોઈ પથ્થર મારો પણ નહોતો પરંતુ એમાં જે નામ આવી ગયું તોફાનમાં કે ભાઈ પથ્થર આ પરિમલ નથવાણીએ ફેંક્યા છે કે આ ભરત ગજરે ફેંક્યા છે કે XYZ ફેંક્યા છે તો એવી પરિસ્થિતિમાં અમને પ્રિન્સિપલે બોલાવીને કીધું કે તમે અહીંયા ગુંડાગર્દી કરવા આવો છો જે વાસ્તવમાં અમે એવું કંઈ કર્યું નહોતું અને પથ્થર મારો પાછળથી કોને કર્યું એ મને ખબર પણ નહોતી. પરંતુ એમણે કીધું કે તમે સીધી રીતે નીકળી જાઓ નહીં તો તમારા સર્ટિફિકેટમાં લખશું કે તમને ગુંડાગીરીને કાઢવામાં આવ્યા છે. તો એવા સંજોગોમાં મારે સ્વૈચ્છિક રીતે જવાનો નિર્ણય લેવો પડ્યો હતો. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે હોમીજી બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈમાં અને મુંબઈ કે જે રાજકીય તખ્તામાં ખાસ કરીને પેલામાં રહે છે લાઇમલાઇટની અંદર
જ્યારે ઇકોનોમિક્સની વાત આવે છે ત્યારે પણ લાઇમલાઇટમાં, ને ખાસ કરીને ગુજરાતી તક્તાની વાત આવે છે ત્યારે તો કદાચ મુંબઈના કલાકારો અને મુંબઈના તક્તામાં ભજવાતા નાટકોને ક્યારે કદાચ કોઈ ભૂલી નહીં શકે. હોમીજી પણ એ જ આખા નાટ્ય વાતાવરણની અંદરથી એક એવા કલાકાર બહાર આવ્યા. આપને જેમણે પણ પહેલી વખત આપે કીધું તે પ્રમાણે મને ત્યાંથી એપ્રિસિએશન મળ્યું ને પછી તમને પિક કરી લીધા, એ સમયગાળાની અંદર કોને આપ ફોલો કરતા હતા આપની એક્ટિંગ? અરે નાટ્ય જગતના બહુ એક મહારથી હતા પ્રવીણ જોશી કરીને, અ વેરી બિગ મેન, અ ગુડ ક્રાફ્ટ્સમેન, ડિરેક્ટર હતા પોતે, એક્ટર પણ હતા. અને એમનામાં એક બહુ એની સ્ટાઇલ બહુ આધુનિક હતી, લાઈક હી વોઝ વેરી કોન્ટેમ્પરરી. એટલે એમની સાથે મુલાકાત થઈ મારી, મળ્યા અને મને એવું લાગ્યું કે એમની સાથે કામ કરવું જરૂરી છે જો નાટ્ય જગતમાં રહેવું હોય તો. અને મેં લગભગ એમની સાથે 4 વર્ષ મેં બેક સ્ટેજ કર્યું છે, જેને આપણે કહીએ ને. એટલે પ્રોપર્ટીઝ ગોઠવવાની હોય કે પ્રોપર્ટીઝ ખરીદીને લાવીને ડેકોર કરવાની હોય, પછી આ લાઇટ્સ છે, પછી કોઈક ડોરબેલ વગાડવાની હોય, કોસ્ટ્યુમ એરેન્જ, કોસ્ટ્યુમ હેલ્પ કરવાના, કોઈક ફાસ્ટ ચેન્જીસ હોય તો, એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક્ટર એન્ટ્રી મારે અને હી હેઝ ટુ અગેન આઈ મીન એક્ઝિટ મારે અને પાછી એન્ટ્રી મારવાની આવે, એન્ડ હી હેઝ ટુ ચેન્જ ક્લોઝ, તો એ ક્લોઝ નું પોઝિશનિંગ ઇઝ વેરી એક્યુરેટ, બીકોઝ હી ડઝન્ટ સી. બહાર આવે, કપડાં કરે, આમ કરે આમ કરે, એન્ડ હી જસ્ટ પુટ્સ ઇટ ઓન, સો યુ હેવ ટુ બી વેરી એક્યુરેટ ઇન ઓલ ધીસ થિંગ, અને સો હી ઇઝ રિલેક્સ્ડ. કોઈક વાર શું હોય, બાઈમાં હાથ નાખીને આપણે જો પોઝિશનિંગ થોડું આમ કર્યું હોય અને ન જાય તો હી બીકમ્સ અ બિટ ફિજિટી, અને દેટ એફેક્ટ્સ ઓન વેન હી ગોઝ ઓન સ્ટેજ. જ્યારે એક્ટ વખતે એમની પર ઇફેક્ટ પડે, પાછા સ્ટેજ પર જાય ત્યારે જરા ડિસ્ટર્બન્સ થાય, એટલે એ બધું ઇટ્સ અ પ્રિસિશન કામ છે જરા. ઘણા કિસ્સાઓ છે અમારા પાંચેના, પણ એક કે જે અમારા પાંચેને છે ને, અમે 2-3 વર્ષ દર શનિવારની રાત્રે અમે 5 જણા આતિશનગરે ભેગા થતા, પાના રમવા ભેગા થતા. ઓકે, દર શનિવારે, શનિવાર ક્યાંય બી હોય આવી જવાનું, કીધું હોય કે ના કીધું હોય શનિવારે ત્યાં જોઈએ. ઓકે, અને એ અમારે કોઈએ મિસ ના કરવું હોય, કોઈને સમજો બહારગામ ગયો કે કોઈ કારણસર, મારો રાતનો અત્યારે સૂર્યવંશીનો શો ઘાટકોપરમાં 1 વાગે પતે તો હું ગમે એટલો થાકી ગયો, હું 2 વાગે ત્યાં પહોંચી જાઉં. ઓકે, દેવેન ભોજાણી કઈ કામ કરતો એ આવી જાય, પરેશ, વિપુલ, ગમે ત્યાંથી આતિશ ના હોય, એ ક્યાંય બીજે, તો અમે ચારે ના ઘરે એના રૂમમાં સેટલ હોઈએ. ઓકે, એ 2-2.5 વર્ષ 2-3 વર્ષ અમે રહ્યા. એની પહેલા અમે કેવી રીતે શરૂ કર્યું, દેવેન એક જીવનમાં સોગંદ લીધા કે મુંબઈમાં કોઈ, અચ્છા અમે 12 પાના નહોતા રમતા, અમે 5 જણા જોડે. ઓકે ઓકે ઓકે, મોર ઓફ પાનાનો જુગાર કરતા અમને 5ને જોડે રાત કાઢવી એટલે અમારા માટે બેસ્ટ ટાઈમ હતો. ઓકે, કે અમારી વાત તો, અને મેં એટલા જ ક્રિએટિવ હતા કે અમે પાનામાં નવી નવી ગેમો જ કરતા, એટલે અમારા માટે ઇઝ વોઝ ક્રિએટિવ, 5 ફ્રેન્ડ્સ ટુગેધરની વાતો ને આ ને હસી મજાક ને ધમાલ, એ જ બધું હતું. તો એની પહેલા એક વાર અમે લોકો દેવેન પત્તાનો તો રમતો, અમે લોકો ગયા માથેરાન કે ચાલ મુંબઈની બહાર દેવેન રમે, કોઈ દિવસ તો અમે કોઈ દિવસ જોડે બહાર ગયા નહોતા, તો અમે કીધું ચલો બહારગામ જઈએ 5 જણા જોડે, અને માથેરાન ગયા 2 દિવસ. તો માથેરાન ગયા તો જેવું મુંબઈ જરાક આગળ ગયું, હવે દેવને કીધું ચલો હવે તો આ નેરૂર સ્ટેશન બોર્ડર પર થઈ ગઈ છે, ચલો પાના, તો રમવાનું ચાલુ કર્યું. માથેરાન સ્ટેશન નેરૂડે ઉતર્યા, ત્યાંથી ચાલતા ધમાલ કરતા 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 માથેરાન પહોંચ્યા. અમે જે રૂમમાં બુક કર્યું હતું ત્યાં 5 જણા એક જ રૂમમાં રહ્યા. ઓકે, પાના ખાવા જઈએ, પાના ખાવા જઈએ, પાના અમને સમજાય તો. અમે 2 દિવસ થયા, અમે નક્કી કર્યું કે આપણે કરીએ છે શું, 5 જણા ખાખા ખીખી હસા હસી મજા ધમાલ ને પાના ધરમીએ. ઓકે, ને ખાવા ખાલી બહાર જઈએ, નાઈ ધોઈને ખાવા, ને આ તો આપણે આ રૂમ વેલ્લો છોડી દઈએ ને, આપણે જવાનું સાંજે છે, આ 9 વાગે ચેકઆઉટ ટાઈમ છે, તો આપણે નીકળીને ક્યાંક બેસી જશું, ચાદર વાદર ટાવેલ પાથરી અમે નીકળ્યા 10 વાગે આઉટ. પછી અમે લોકો જઈને પણ એમ, અરે પબ્લિક છે, પબ્લિકની સામે થોડી બેસે, થોડું અંદર થોડું અંદર થોડું અંદર 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 પહોંચી, અમે થોડું જંગલ સાઈડ જતા રહ્યા બેઠા, અને બધાના ટાવેલ વાવેલ પાથરીને બેઠા, બધાની બેગ બાજુ બાજુમાં, અને અમે પાના રમવામાં, અને અમે એવા અમારા લોકોમાં મશગુલ થઈ જઈએ છીએ વાતો ચિતોમાં, અમારું આજુબાજુમાં દુનિયામાં શું થાય અમને પડી નથી હોતી, અમને ખબર નથી હોતી. ઓકે, અને કલાક દોઢ થયો છે, અને પછી ધીમેથી એકાદ જણનું ધ્યાન પાછળ ગયું, અને આમ સામે ગયું, બધાના એકબીજાના ધ્યાન સામે ગયા, અને મેં જોયું
અમે ચારે બાજુથી એ જંગલમાં વાંદરાઓથી ઘેરાઈ ગયા. ઓહ માય ગોડ. એટલે 100 થી 150 વાંદરા અમને આમ ટાપીને બેઠા હતા. મારા મોઢા પરથી સ્માઈલ શું બધા એક્સપ્રેશન જતા રહ્યા. ધીમેથી બધા કરતા ગયા, પાના મૂકો પાના મૂકો. અમે ધીમેથી પાના મૂક્યા, બધું સમેટ્યું, જરાય વધારે હિલચાલ નહીં, ટાવેલ વીટ્યા. અમારું આમ કાપો તો લોહી ના નીકળે એટલું લીધું બધું. અને બધા વાંદરા આમ જોયા રાખ્યા, બેગ બેગ લીધી. આટલો આમ કેને પિન ડ્રોપ સાયલેન્સ લીધો, જે નીકળા જે જીવ પકડીને ધીમે ધીમે 50 થી 100 મીટર સુધી ચાલ્યા છું. ને પછી જે દોડ્યા છે, અમે આજે બી આ યાદ કરીને ગાંડાની જેમ હસી શકીએ છીએ. અમારી રાતોની રાતો અમારા 5 જણાની એક જોડે નીકળી શકે છે, અને અમે એ પછી 5 જણા એકલા ક્યાંય જઈ નથી શક્યા. ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ ચોક્કસ છે, પણ મુંબઈની ઓપોર્ચ્યુનિટીઝ આખા દેશમાં તમને, જેમ કે હું અત્યાર સુધી સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં શરૂઆતમાં ભાગ લેતો હતો, ગુજરાતમાં ખાસું મને પ્રોત્સાહન મળ્યું. પણ જ્યારે મુંબઈ ગયો ત્યારે ઝી ટીવીનો સારેગામાં કાર્યક્રમ થયો, અને પછી ભારતભરમાં નહીં પણ વિદેશ સુધી પણ મને મારી કલા રજૂ કરવાનો મોકો મળ્યો. ચોક્કસપણે ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ છે અને ઉત્તરોત્તર વધી રહી છે, પણ મુંબઈમાં પણ ઓપોર્ચ્યુનિટીઝ છે. મને એક વાતનો આનંદ છે કે આ જેટલા ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ થઈ રહ્યા છે, જે થયા છે, પહેલાં ફોર્મેટ થોડું અલગ હતું. પહેલાં ફક્ત ગાયકીને જ પ્રાધાન્ય આપવામાં આવતું. અત્યારે ગાયકની જવાબદારીઓ વધી છે, એક પ્રતિસ્પર્ધીની જવાબદારીઓ વધી છે, એને એક પરફોર્મર તરીકે પણ પોતાની જાતને સાબિત કરવાની હોય છે. એટલે અને હું બહુ ખુશ છું કે ભારતમાં એટલી બધી પ્રતિભાઓ છે જેમને યોગ્ય તકો નથી મળતી, પણ આ જેટલી વધારે કોમ્પિટિશન થઈ રહી છે એટલે એટલા વધારે કલાકારોને લોકો સમક્ષ આવવાનો મોકો મળે છે. પછી એની કલા ઉપર છે કે એ કેટલો સમય વધારે ટકી શકશે, એને આગળ લઈ જઈ શકશે, એમાંથી લેસન્સ લઈને એને કેટલું એક ઉત્તરોત્તર પ્રગતિ કરી શકશે. મીન્સ ઇસકો તો ડેફિનેટલી એક બહોત અચ્છા વાક્ય હુઆ થા મેરે સાથ. મેને 12-13 સાલ નિકાલે અપને કાફી અલગ અલગ ચીજ કરને મે લોગો કા સાયકોલોજી સમજને મે જો બહોત અહેમ હોતા હે ઇસ આર્ટ કે લિયે. તો જબ મે વાપસ આયા તો હમારા એક સ્કૂલ હે બેંગલોર મે કર્ણાટકા મેજિક એકેડમી ટ્રસ્ટ. તો મેં ડેડ કે પાસ ગયા, મેં કહા અચ્છા અબ સમય આ ગયા કે મેં મેજિક મેં આના ચાહતા હું. એટ ધ એજ ઓફ જસ્ટ અબાઉટ 5 યર્સ અગો. ઓકે ઓકે. તો ડેડ ને કહા ઠીક હૈ આ જાઓ. મેં કહા અચ્છા સિખાઓ. મેં કહા ટાઈમ નહીં. મેં કહા ટાઈમ નહીં ગયા, મેં આપકા બેટા હું, આપ સિખાઈએ મુજે, મેં આર્ટ સીખના ચાહતા હું. का नहीं टाइम नहीं है, वैसे भी तेरे बस का नहीं है, छोड़ दे. मुझे बड़ी चिढ़ हो गई थी उस समय. मैंने कहा अच्छा आपको चाहिए, पैसे चाहिए, मैं ट्रस्ट है, स्कूल है, मैं दे के करने के लिए. वो रहता है ना थोड़ा कभी कभी हो जाता है जी. तो डैड ने कहा वैसा कोई बात नहीं है, छोड़ तेरे बस का नहीं है. तो पता नहीं कहाँ था दिमाग, मैंने कह दिया डैड से कि आप एक काम कीजिए, 1 महीने का टाइम दीजिए, 1 महीने में मैं आपको 100 ट्रिक्स करके दिखाऊंगा. okay. और सिंपल वाले में शो यू समथिंग वेरी स्पेक्टेकुलर, जिसे आप भी देख के ओके कहेंगे. तो कहने का ठीक है, 1 महीने बाद आना, अभी क्यों टाइम वेस्ट कर रहा है. बड़ा बुरा लगा, मैं ठीक है चला गया. बाद में जाके मैंने कहा तो करना ही, और मेरी आदत है अगर मैं कुछ कह देता हूँ तो ठान लिया तो ठान लिया. हाँ okay. सारे लोग जितने भी मेरे दोस्त हैं फ्रेंड्स हैं हर कोई जानते हैं कि अगर मैं कुछ कह देता हूँ उसके बाद में नुकसान हो या फायदा हो इट डजंट मैटर, करना ही है मुझे वो. तो मैं लग गया. तो एक ट्रिक सीखने में मुझे कम से कम 1.5 दिन लग गया, मतलब डिजाइन करना उसको सीखना. मैंने कहा यार 1.5 दिन मतलब 2-2 घंटे किए थे एक्चुअली. तो मैंने सोचा यार इस हिसाब से तो 100 नहीं हो पाएगा, आई हैव टू फोकस. फोकस किया, लग गया उसके पीछे लग गया. आई पुट एन एज मच टाइम एज पॉसिबल, यू नो 100
16 घंटे 18 घंटे कभी कभी दो दिन कंटिन्यूसली बैठ गया था, क्यों मुझे जुनून चढ़ गया था करना ही है। तो क्या लकीली 100 से ज़्यादा ट्रिक मैंने प्रैक्टिस कर लिए थे, डिज़ाइन किए थे कुछ, गया डैड के सामने परफॉर्म किया। मैंने कहा ठीक है, मैंने अपना वादा किया रखा, तो अभी आप सिखाओ, अपना वादा पूरा करो। डैड ने कहा मैंने वादा नहीं किया था, सिखाऊंगा। तूने कहा था कि तू करके दिखाएगा, तूने करके दिया, अच्छा अब तू वो मोड में आ चुका है जहाँ पे तेरे को सिखाने की जरूरत नहीं है, तो खुद क्रिएट कर सकता है। तब मुझे फ्लैश हुआ कि ये एक सीख थी मेरे लिए। લાઈફ ટાઈમ યાદ રહ્યો શૂટિંગમાં તો નથી, પણ નાટકમાં એકવાર થયો હતો, જે હજી આજની તારીખમાં મને યાદ છે, ખેલૈયા નામનું નાટક હતું, એમાં પરેશભાઈ પરેશ રાવલ મેઇન રોલ કરતા હતા, હું એમાં એક કેરેક્ટર રોલ કરતો હતો। એ નાટકમાં એ ટાઈમે 85-86ની વાત કરું છું, તો ત્યારે હું ચિત્કાર નામનું નાટક પણ કરતો હતો, સુજાતા, હા સુજાતા મહેતા વાળું। તો એનો શો હતો ત્યાં મુંબઈમાં, ભાઈદાસ પાર્લા જે છે એમાં શો હતો, ને આ ખેલૈયાનો શો હતો એનસીપીએ નરીમાન પોઈન્ટ, એટલે ડિસ્ટન્સ ઘણું હતું। અને આ બપોરે હતો, પેલો સાંજે હતો, પણ એનસીપીએમાં એમ ટાઈમનું બધું બ્રિટિશ કામકાજ છે, 6:30 એટલે 6:30 શરૂ જ થઈ જાય, અને આ અમારો 3:30નો શો પાર્લામાં હતો। તો પણ હું એમ કે 6 વાગે જેમ તેમ કરીને સ્કૂટર પર નીકળ્યો ત્યાંથી પાર્લાથી મારતા પહેલાંમાં, અને રસ્તામાં બહુ અડચણો આવી, ટ્રાફિક આ તે, એક ટ્રાફિક સિગ્નલ મેં લગભગ તોડ્યું, તો પોલીસ હવાલદારે મને પકડ્યો, અને એટલે એ કંઈ બોલે એની પહેલાં જ મેં એમને કીધું કે ભાઈ પ્લીઝ મને જવા દો, મારો શો છે ને ત્યાં 1000 માણસ રાહ જોઈને બેઠું છે ને મારે જવું જ પડશે, તો મારે જે ફાઇન મારું મને મારી દેવું। તો એમણે કીધું કે ઠીક છે, એટલે બીજા હવાલદારને હું તમારી પાછળ બેસાડું છું, એમને આગળ જઈને આપી દેજો। મેં કીધું ભલે સારું। હવે હું એટલા ટેન્શનમાં હતો, કારણ કે ત્યાં 6:30 શરૂ થઈ જાય, અને મારી એન્ટ્રી લગભગ કલાક પછી 7 વાગે આવે એમ હતી, ત્યાં હું ટેન્શનમાં હું સ્કૂટર ચલાવતો હતો, હું ભૂલી ગયો પાછળ પેલો હવાલદાર બેઠો છે। તો લગભગ 2-4 કિલોમીટર આવ્યા પછી પેલો હવાલદાર કહ્યો કે ભાઈ ક્યાં લઈ જાય છે, હું કીધું અરે બાપરે આ તો પાછળ બેઠા છે, તમારે ક્યાં જવું છે? તો કે મારે ક્યાંય ને, હું શું કામ જાઉં, કે મારું તો બુલેટ ત્યાં પડ્યું છે। મેં કીધું ભાઈ સોરી, મને ઓલા હવાલદારે કીધું અમને આગળ ક્યાંક ડ્રોપ કરવાના છે, તો મેં કીધું સાહેબ મારો તો શો છે તમે ઉતરો। તો ઓલો બિચારો 4 કિલોમીટર દૂર આવીને ઉતરી ગયો, વિચારતો કે આ હવે અહીંયાથી કેમ જવું મારે પાછું, કટ્ટુ જેમ તેમ કરીને હું પહોંચ્યો ત્યાં એનસીપીએ। તો અત્યારના જે આપણે કે સેંગીઝ કિંગ અને નમસ્તે લંડનના ડાયરેક્ટર જે છે આપણે વિપુલ શાહ, અમે લોકો બધા ત્યારે કોલેજમાં હતા, તો એમને એ લોકો જસ્ટ રેડી કરતા હતા મારા રોલમાં, ધોતિયું પહેરાવતા હતા, ઓકે રિપ્લેસમેન્ટ માટે, કે ભાઈ હજી આવ્યો નથી દિલીપ, તો હવે ચાલ તું કરી નાખ એન્ટ્રી। તો જ્યાં પહેર ત્યાં હું એન્ટર થયો દોડતો, કે આવી આવી આવ જલ્દી જલ્દી કાઢો કાઢો કાઢો, એમાં ધોતિયું ને પહેરણ ને એવું બધું પહેરવાનું હતું, તો 4-5 જણાએ બધા મને કોઈક ધોતિયું પહેરાવે ને કોઈક પહેરણ પહેરાવે, ને આમ છેલ્લી પાટલી એમ કે ધોતિયાની ખોસી, અને ત્યાં સ્ટેજ ઉપર પેલા ભવાઈના પેલો થાપ હતા, અને ભવાઈના સ્ટેપ્સ ઉપર ધડિક તાક તાક ધડિક તાક તાક કરતા એન્ટ્રી કરવાની હતી, એટલે ખોસી અને તરત સીધી થાપ વાગીને એટલું કટુકટ એમ કે થઈ ગયું, અને એન્ટ્રી કરી પરેશભાઈ સ્ટેજ પર છે, એમને લાઈન ક્યુ આપી અને મને જોયું આમ તેમ, એટલે હું બી ધડિક તાક તાક સર્કલ લઈ તાક થઈ આ થઈ આ થઈ કર્યું અને ધોત્યું। ઓહ માય ગોડ, 1000 માણસની સામે હવે કરવું છું, પણ ભગવાનની દયા કે રંગ દેવતાની આપણે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહીએ છીએ, એટલે એને લકીલી મને ધોતિયું બાંધતા આવડે છે, એટલે દર્શકો માટે સારું હતું, પ્રેક્ષકો માટે તમને આવડે, એટલે મેં ડાયલોગ બોલતા બોલતા ત્યાં સ્ટેજ ઉપર આખું ધોતિયું બાંધ્યું, એટલે ઇવન પરેશભાઈ બી સ્ટન્ટ થઈ ગયા હતા કે અરે બાપરે હવે આ શું કરશે આગળ, પણ એઝ ઇફ કે એ નાટકનો પાર્ટ હતો એમ કરીને આખું વાળી લીધું। દેવાંગભાઈ, વિશ્વભરમાં મારો પોતાનો અનુભવ કહું તો મોટી સંખ્યામાં યુવા પેઢી અને ભણેલો ગણેલો વર્ગ હવે ધાર્મિક આયોજનોમાં ભાગ લેતો થયો છે, કથાઓમાં, ધ્યાન શિબિરોમાં શ્રવણ અને આચરણ પણ કરતો થયો છે, એટલે ઇંગ્લેન્ડમાં કથા હોય મારી કે અમેરિકામાં કથા હોય તો ત્યાંની ભણેલી, ત્યાંની જન્મેલી અને આપણી પ્રજા જેને કદાચ માતૃભાષા ગુજરાતી પ્રત્યે બહુ જાગૃતિ નથી અથવા તો આવડતી નથી, તો એના માટે ઇંગ્લિશમાં હું કથા કરું છું,
અને એ લોકો જે મોટી સંખ્યામાં આવે છે, આવે છે એટલું જ નહીં, પછી જે પ્રશ્નોત્તરી પૂછે છે એ પ્રશ્નો પરથી મને એમનું લેવલ સમજાય છે કે એમની જિજ્ઞાસા કયા સ્તર પર કામ કરી રહી છે. દે વોન્ટ ટુ નો. અનફોર્ચ્યુનેટલી આજની યુવા પેઢીને જે વૈજ્ઞાનિક સંદર્ભમાં, આધુનિક શૈલીમાં અને આચરણમૂલક ધર્મ જોઈએ છે એ આપનારા લોકો ઓછા છે. અને ઘણી વખત એવી દુર્ઘટનાઓ સર્જાય છે કે પહેલી વખત કે બીજી વખત ક્યાંક ગયા હોય અને છેતરાયા હોય કે એમના મન અને બુદ્ધિને સંતોષ આપી શકે એવું પ્રાપ્ત ન થયું હોય, એટલે હ્યુમન સાયકોલોજી પ્રમાણે તે ટેન્ડ ટુ જનરલાઇઝ કે આ તો બધું આવું જ છે. ઓકે ઓકે ઓકે. અને પછી એ દૂર જાય, એને આકર્ષવો જરા અઘરો પડે છે. વાસ્તુશાસ્ત્ર, આર્કિટેક્ચર જેને તમે કહો છો, એમાં ત્રણ વસ્તુ આવે. એક એટલે તમારી જે ફંક્શન હોય, મિનિમમ ફંક્શન એ કરવા જોઈએ, એટલે તમને ઉપયોગિતા વધે. જી. બીજું કે મકાન ટકે પડે નહીં, એટલે તમને એવું મકાન જોઈએ કે જેની અંદર કોઈ તમને શંકા આવે નહીં. ત્રીજું જે છે તે સુંદરતા હોવી જોઈએ. એ સુંદરતાનો અભાવ આપણે ત્યાં વચલા ગાળામાં આવ્યો, અને એ જાતનું શિક્ષણ મને મળેલું 1950માં. ઓકે. કે ભલે હું સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં ગયો, પણ મને કે છજ્જા કાઢવા છે, આ બ્રેકેટ છે, આ બાલ્કની છે, એટલે તમે દેખાવા માટે કરો, ડેકોરેશન થયું, પણ એમાં ત્યાંથી બધા ભેગા કર્યા માણસો, ખુબ બધા ભેગા કરીને હું અમદાવાદમાં નવું શરૂ કર્યું, એટલે આ અમદાવાદ માટે તદ્દન નવું જ હતું. એટલે લોકોને આ ટેસ્ટ એવો ભાવી ગયો કે પહેલા દિવસથી અમારે ત્યાં પડાપડી શરૂ થઈ ગઈ. પછી તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત સાચી તો છે જ નહીં. અહીંયા ખરેખર આજે જુઓ એક ફાઈવ સ્ટાર હોટલ આપણા ગુજરાતમાં છે જ નહીં. ફાઈવ સ્ટાર જે ઘણે જે હોટલ એવી ફાઈવ સ્ટાર ની ફેસિલિટી નથી. તમે આજે બોમ્બે દિલ્હી મેટ્રોમાં જે જાઓ ફાઈવ સ્ટાર હોટલો છે, આજે ગુજરાતમાં એક પણ હોટલ નથી. આજે અમદાવાદમાં થાજ ફોર્ટુન એક છે, પણ એ ફાઈવ સ્ટાર રિયલી ગણાતી નથી. એ જનરલી થ્રી સ્ટાર ફેસિલિટી છે, પણ આપણે એને ફાઈવ સ્ટાર કહીએ છીએ કે જે ફાઈવ સ્ટાર નિયમ પ્રમાણે એ બધું પૂરું પાડ્યું છે. અત્યારે ગુજરાતમાં બહુ જરૂર છે હોટલ ઇન્ડસ્ટ્રીની. હોટલને અત્યારે આપણે સમજો ગુજરાતમાં ન પ્રમાણમાં છીએ, અત્યારે ગુજરાતમાં લઈને તો 2-3 હજાર રૂમની અત્યંત જરૂર છે અત્યારે. फ्रस्ट्रेशन तो सबको आता है. ये लाइन ऐसी है कि आप अगर टॉप में भी है तभी भी आप सडनली नीचे गिर सकते हैं, या हो सकता है आपके पास 5 साल काम ना हो. लेकिन उस समय मेरे मुझे अपनी माँ की याद आती है, जो अभी यहाँ नहीं है, जिन्होंने कहा था कि पढ़ाई करो. उस समय आपकी पढ़ाई काम आती है, उस समय आपके दूसरे शौक काम आते हैं, जैसे मुझे पढ़ने का शौक है, लिखने का शौक है. थिएटर भी कर लेती हूँ. अभी बीच में नहीं था तो मैंने थिएटर किया, मैंने अपना एक ग्रुप बनाया, प्ले किया, उसके काफी शोज किए. तो ऐसा नहीं है कि आप कुछ नहीं कर सकते. अगर आप कुछ करना चाहें तो बहुत कुछ है करने को. तो मैं खाली नहीं बैठी रहती हूँ. एक तो मेरा घर परिवार है जिसमें मेरा काफी टाइम चला जाता है, दूसरा मुझे शौक है, म्यूजिक का शौक है, डांस का शौक है. तो मैं तो बीच में गाना भी सीखना शुरू कर दिया था. तो ऐसा नहीं है कि कुछ आदमी नहीं कर सकता. उनको प्रॉब्लम होती है जो सिर्फ एक्टिंग जानते हैं, उसके अलावा ना कोई शौक रखते हैं और ना कुछ कर सकते हैं. मैं तो पढ़ी लिखी हूँ, मैंने तो MPhil किया है, मैं तो कल को पढ़ा भी सकती हूँ. सो ऐसा नहीं है कि मर जाएंगे.